નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે. તો મિત્રો, આપણે આજે જોવાનું છે ડિસ્ટ્રિક્ટ પંચાયત દ્વારા જે તલાટી કમ મંત્રીનું જે ક્વેશ્ચન પેપર લેવામાં આવ્યું હતું, તો ક્વેશ્ચન પેપરનું આપણે આજે સોલ્યુશન આપણે આજે જોવાનું છે. જો તમે મિત્રો ચેનલ પર નવા હો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરી બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, જેથી કરીને હું જ્યારે બી વિડીયો અપલોડ કરું ત્યારે તમને તેની નોટિફિકેશન મળી રહે. તો ચાલો આપણે હવે સ્ટાર્ટ કરીએ. તો પેલો ક્વેશ્ચન છે ચોઇસ ધ કરેક્ટ મિનિંગ. તો એબાઉન્ટન એટલે થશે પુષ્કળ. તો પુષ્કળનો સેમ મિનિંગ કયો છે? તો તેનો સેમ મિનિંગ છે પ્લેનિટીફુલ. તો તે આપણો આન્સર થશે બી. તો પ્લેનિટીફુલ તેનો આન્સર છે. ત્યારબાદ છે છંદ ઓળખાવો. હણોના પાપીએ નિર્ગુણ વધશે પાપ જંગના. તો આ જે છે તે છંદ કયો છે? તો તે 17 અક્ષર છે અને તેનું બંધારણ છે યુ ડબલ ડેશ. તો આ છંદ છે શિખરણી છંદ. તો આપણો આન્સર આવશે ડી શિખરણી. ત્યારબાદ છે વર્તુળ પરના કોઈ પણ બે બિંદુને જોડતા રેખાખંડને શું કહેવાય છે? તો તે રેખાખંડને જીવા કહેવાય છે. તો આપણો આન્સર થશે ડી સી જીવા. ત્યારબાદ છે ઉરી હુમલા બાદ ભારતીય સેનાએ કયા પ્રદેશમાં સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી? તો તેનો આન્સર આવશે આપણો સી પાકિસ્તાનના કબજા હેઠળમાં કશ્મીરમાં સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. ત્યારબાદનો છે તું મુજે ખૂન દો મેં તુમે આઝાદી દુંગા. આવું સૂત્ર કોણે આપ્યું હતું? તો આ સૂત્ર જે છે તે સુભાષચંદ્ર બોઝે આપ્યું. તો આપણો આન્સર થશે એ. ત્યારબાદ છે નીચેનામાંથી પારોલ નાઉન કયું છે? તો તે પારોલ નાઉન થશે આપણું બી પીપલ જે છે લોકો. તો તે આપણું પારોલ નાઉન થશે. ત્યારબાદ છે સાતમો ક્વેશ્ચન. તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રમાં કોના સ્મારકનું શિલારોપણ કર્યું હતું? તો આપણો આન્સર આવશે એ શિવાજી મહારાજનું શિલારોપણ કર્યું હતું. ત્યારબાદ આઠમો ક્વેશ્ચન આપણો ઇંગ્લિશનો છે કે બ્લેન્ક પૂરવાની છે. તો તેમાં આન્સર આવશે આપણે ડિસ્ટ્રીબ્યુટ ધીસ ચોકલેટ અમોંગ ચિલ્ડ્રન ઓફ ધીસ ક્લાસ. તો અહીં અમોંગ એટલે વચ્ચે થશે. તો ક્લાસમાં જે ચિલ્ડ્રન જે છે છોકરાઓ છે તેની વચ્ચે આપણે ચોકલેટ જે છે તે વેચવાની છે. તેનો આન્સર આવશે અમોંગ ડી. ત્યારબાદ મિત્રો આપણો નવમો ક્વેશ્ચન છે ગુજરાત રાજ્યનો ઉત્તમ પ્રદેશ ઉત્તમ પ્રકારના કપાસ માટે જાણીતો છે તે કયો છે? તો તે આપણને બધે સૌ જાણીએ છીએ તે છે આપણો કાનમનો પ્રદેશ જે કપાસ માટે જાણીતો છે. ત્યારબાદ મિત્રો છે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ભારતમાં ક્યારે હોય છે? કે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ભારતમાં ક્યારે હોય છે? તો તેનો આન્સર આવશે ઓક્ટોમ્બર નવેમ્બર. તો આપણે યાદ રાખીશું ઓક્ટોમ્બર નવેમ્બર. ત્યારબાદ મિત્રો છે આપણે પ્રીપોઝિશન યુઝ કરવાનું છે. તો બ્લેન્ક આપી છે આપણને ફિલ ધ ગ્લાસ બ્લેન્ક વોટર. તો ફિલ ધ ગ્લાસ તો ગ્લાસ શેનથી ભરવાનું છે? તો વિથ પાણી. તો આપણે આન્સર આવશે વિથ વોટર. તો બ્લેન્કમાં આવશે બી વિથ. ત્યારબાદ છે આપણે સમાનાર્થી શબ્દ લખવાનો છે કે ચીફનો સમાનાર્થી શબ્દ શું થાય છે? તો ચીફનો સમાનાર્થી શબ્દ સાથે હેડ. તો આપણો આન્સર આવશે ડી હેડ. ત્યારબાદ છે મિત્રો વિશ્વભરમાં પર્યાવરણ દિવસ તરીકે કયા દિવસને ઉજવવામાં જાહેર કરવામાં આવ્યો છે? તો તેનો આપણો જવાબ આવશે 5 જૂન. તો તે આપણે સૌ જાણીએ છીએ કે 5 જૂનને આપણે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ. તો મિત્રો 14મો ક્વેશ્ચન છે 12મો ચંદ્રમા હોવો. તો આ રૂઢિપ્રયોગનો અર્થ આપણને છે 12મો ચંદ્રમા વટ હોવો એટલે શું થશે? કે દુશ્મનાવટ હોવી. તો આપણો આન્સર આવશે ડી દુશ્મનાવટ હોવી. તો આપણો ડી આન્સર આવશે. ત્યારબાદ આપણે પ્રોનાઉન યુઝ કરવાનું છે. તો આપણે બ્લેન્ક છે લુક એટ ધ પિક્ચર હાઉ બ્યુટિફુલ ઇટ ઇઝ. તો આપણો આન્સર આવશે ઇટ. તો મિત્રો તમે જો તમે પ્રોનાઉન બરોબર કરી રહ્યા છે તો તમને ઇઝીલી તમને આ બ્લેન્ક તમને આવડી જશે. ત્યારબાદ 16મો ક્વેશ્ચન છે 26 નવેમ્બર 2016ના દિવસે ભારતે કઈ મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું? તો તે દિવસે ભારતે અગ્નિ 5 મિસાઇલ જે છે તેનું આપણે પરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ આ છે ઘણી વાર રિપીટ થયેલો ક્વેશ્ચન છે શોણિત શબ્દનો અર્થ જણાવો. તો શોણિત એટલે શું થશે? તો શોણિત એટલે થશે રક્ત. તો શોણિત શબ્દનો અર્થ થશે રક્ત. આપણે યાદ રાખીશું. તો મિત્રો આપણો 18મો ક્વેશ્ચન છે ભારત એક કેવો દેશ છે? તો ભારત એક ધર્મ નિરપેક્ષ દેશ છે. તો આપણે યાદ રાખીશું ભારત એક ધર્મ નિરપેક્ષ દેશ છે. ત્યારબાદ છે મિત્રો 4.2 મીટર ત્રિજ્યા ધરાવતા વર્તુળનો પરિઘ શું છે? તો પરિઘનું સૂત્ર છે 2πr. તો તમે ત્યાં આરની વેલ્યુ તમે સબસ્ટિટ્યુટ કરીને તમે ત્રિજ્યા તમે વર્તુળનો પરિઘ તમે ફાઇન્ડ કરી શકો છો. તો તેનો જવાબ આવશે 26.4. ત્યારબાદ છે કરેક્ટ મિનિંગ લખો. તો મેટિક્યુલસ. તો મેટિક્યુલસ એટલે થશે ખૂબ જ ચોકસાઈ વાળું. તો તેનો આપણે મિનિંગ કરેક્ટ મિનિંગ થશે કેરફુલી એટેન્ડિંગ. તો આપણે યાદ રાખીશું તેનો મિનિંગ થશે કેરફુલી એટેન્ડિંગ. ત્યારબાદ છે અહીં તમને મેથ્સ ઇક્વેશન છે. તો મેથ્સ તમે જે તે સોલ્વ કરશો તો તેનો આન્સર આવશે 64. તો આનો આન્સર આવશે 64. ત્યારબાદ છે નીચેનામાંથી કઈ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય છે? તો
तो मित्रों अहीं जे चार ऑप्शन आप्या छे, चार ऑप्शन माथी जेनो सरवाळो जे छे ते सरवाळा ने तमे त्रण वडे भांगी शको, ते तमे त्रण वडे निशेष भांगी शको छो। तो अहीं जे छे बी ते तमे तेनो सरवाळो थशे बार, तो तमे बार ने तमे त्रण वडे भांगी शको छो, तो तमे तेने तो ते बी जे छे ते आपणो आंसर थशे। ત્યારબાદ આપણો 23મો ક્વેશ્ચન છે, જેમાં હકીકતનું સીધે સીધું કથન કે નિવેદન હોય તેને કેવું વાક્ય કહેવાય છે? તો મિત્રો તેને આપણે છે ને વિધાન વાક્ય કહેવાય છે, કે જેમાં કથન કે નિવેદન હોય છે કે તેનું સીધે સીધું હકીકતનું સીધે સીધું કથન કે નિવેદન હોય છે। તો મિત્રો આપણો આન્સર થશે વિધાન વાક્ય। ત્યારબાદનો 24મો ક્વેશ્ચન છે, હિસાબી ચોપડે નહીં નોંધાયેલી બિન હિસાબી આવકને શું કહેવામાં આવે છે? તો તે આપણે ઓળખીએ છીએ કે તેને આપણે કાળું નાણું કહીએ છીએ। તો મિત્રો તેનો આન્સર આવશે કાળું નાણું। ત્યારબાદ છે 25મો ક્વેશ્ચન, ભારત આવવાના જળ માર્ગની શોધ સૌપ્રથમ કોણે કરી હતી? તો તેની સૌપ્રથમ શોધ જે છે તે વાસ્કો દ ગામાએ કરી હતી। તો વાસ્કો દ ગામાએ ભારત આવવાના જળ માર્ગની શોધ કરી હતી। ત્યારબાદ આપણે સમાનાર્થી શબ્દ શોધવાનો છે, તો ઇનવોઇસ એટલે શું થશે? રિસીપ અથવા બિલ થશે। તો આપણે ઓપ્શનમાં બિલ આપેલો છે, તો આપણો આન્સર થશે બિલ। તો અહીં આપણો 27મો ક્વેશ્ચન છે, સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ છે? તો મિત્રો આપણને યાદ હોવું જોઈએ કે સૌથી નાની વિભાજ્ય સંખ્યા જે છે તે આપણી 4 છે, તો આપણો આન્સર આવશે ડી। ત્યારબાદ છે બકારી શબ્દનો અર્થ જણાવો, તો બકારી શબ્દનો અર્થ થશે ઉલટીનો ઉપકો, એ બકારી શબ્દનો આપણો અર્થ થશે। તો બકારી એટલે ઉલટીનો ઉપકો। ત્યારબાદ આપણે કન્જેક્શન યુઝ કરવાનું છે, તો અહીં આપણને સેન્ટેન્સ આપ્યું છે, આઈ ઓલવેઝ વિઝિટ કાંકરિયા લેક બ્લેન્ક આઈ ગો ટુ અમદાવાદ। આઈ ઓલવેઝ વિઝિટ કાંકરિયા લેક વેનેવર, એટલે જ્યારે હું અમદાવાદ જાઉં ત્યારે કાંકરિયા લેકની મુલાકાત લઉં છું, તો તે આનો આ અર્થ થશે। ત્યારબાદ જે આપણો 30મો ક્વેશ્ચન છે, અર્થની દ્રષ્ટિએ જુદો પડતો શબ્દ જણાવો, તો આ ચાર ક્વેશ્ચન જે છે તેમાં તરંગણી છે તેનો કોઈ મિનિંગ નથી થતો। તો અહીં જે છે ભાસ્કર છે, ભાનુ છે, રવિ છે, તેનો અર્થ થાય છે સૂર્ય, ત્રણે સેમ છે, જ્યારે તરંગિણી અલગ પડતો શબ્દ છે, તો તે આપણો આન્સર થશે। ત્યારબાદ છે 31મો ક્વેશ્ચન, સેવલીની શબ્દનો અર્થ જણાવો, તો સેવલીની એટલે થશે નદી, તો આપણે યાદ રાખીશું સેવલીની એટલે નદી। ત્યારબાદ છે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ કયો છે? તો સ્થાપના દિવસ આપને સૌને આવડે છે, 1 મે 1960 ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ છે। ત્યારબાદ છે અજંતા ઇલોરાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે? તો અજંતા ઇલોરાની ગુફાઓ જે છે તે મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલ છે, તો આપણો એ આપણો રાઈટ આન્સર થશે। ત્યારબાદ છે સરઘસ સંજ્ઞાનો પ્રકાર જણાવો, તો સરઘસ એ કેવો શબ્દ છે? તો એનો સંજ્ઞાનો પ્રકાર જે છે તે છે સમૂહવાચક છે, તો સમૂહવાચક આપણો રાઈટ આન્સર થશે। તો ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન આપણો 35મો, તો પ્રીત કરું પ્રેમથી પ્રગટ થશે, તો અલંકાર જણાવો, તો અહીં અલંકાર છે તે પ પ પ રિપીટ થાય છે, તો અહીં આપણો અલંકાર બનશે વર્ણાનુપાસ, તો આપણો અલંકાર છે વર્ણાનુપાસ। ભારત સરકાર તરફથી અપાતો સૌથી મોટો પુરસ્કાર કયો છે? તો સૌથી મોટો પુરસ્કાર જે છે તે છે ભારત રત્ન, તો સૌથી મોટો પુરસ્કાર ભારત રત્ન। આરામ ખુરશી, તો આરામ વાળી ખુરશી, તો તેનો સમાસ કયો થશે? તો તે થશે મધ્યમપદ લોપી સમાસ, તો આપણે યાદ રાખીશું આરામ ખુરશીનો સમાસ મધ્યમપદ લોપી સમાસ। ત્યારબાદ જે છે તે આ રચના કોની છે? પાન લીલું જોયુંને તમે યાદ આવ્યા, તો આ જે રચના જે છે તે છે હરીન્દ્ર દવેની છે, તો મિત્રો આપણો આન્સર થશે ડી હરીન્દ્ર દવે। ચારે બાજુ પાણીથી વિટાયેલી જમીન, આ શબ્દ સમૂહ માટે કયો શબ્દ પ્રયોજી શકાય? તો તેના માટે આપણે બેટ વાપરી શકાય છે, કે ચારે બાજુ પાણી વિટાલેલી જમીન છે, જમીન છે તેની ચારે બાજુ પાણી છે, તો તેના માટે આપણે બેટ શબ્દ આપણે પ્રયોજી શકીએ છીએ। ત્યારબાદ આપણે ઈશાદ ઉપનામથી જાણીતા કવિનું નામ જણાવો, તો આપણે જાણીએ છીએ ઈશાદ આપણે ચીનુ મોદીને આપણે ઈશાદના નામથી આપણે જાણીએ છીએ। તો મિત્રો ત્યારબાદ છે નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? તો મળેલા જીવ જે છે તે પન્નાલાલ પટેલ દ્વારા લખવામાં આવી છે, ત્યારબાદ નિશિત જે છે તે બી ઉમાશંકર જોશી દ્વારા લખવામાં આવી છે, સોક્રેટિક સ્પીડ દર્શક દ્વારા મનુભાઈ પંચોળી દ્વારા લખવામાં આવી છે, તો આપણો ખોટું જોડકું છે આપણું સી, તો ગોધરામ ટીપાડી જે છે સત્યના પ્રયોગો, તો તે ખોટો રોંગ આન્સર છે, તો તે આપણો રાઈટ આન્સર થશે। ત્યારબાદ છે પરદેશની ભૂમિ પર હિંદનો સૂચિત રાષ્ટ્રધ્વજ સૌપ્રથમ કોણે ફરકાવ્યો હતો? તો પરદેશની ભૂમિ પર હિંદનો સૂચિત રાષ્ટ્રધ્વજ સૌપ્રથમ કોણે ફરકાવ્યો હતો? તો તે મેડમ ભીખાઈજી કામાએ ફરકાવ્યો હતો। 60 વર્ષે પૂરા થયું ઉજવાતો ઉત્સવ કયા નામે ઓળખાય છે? તો તે આપણે આવશે હીરક મહોત્સવ, કે 60 વર્ષે હીરક મહોત્સવ ઉજવાય છે। તો યજ્ઞ શબ્દમાં જ્ઞ જોડાક્ષરમાં કયા ઘટક વર્ણો આવેલા છે? તો એનો આન્સર આપણે આવશે બી જ પ્લસ ગ આવશે, તો જ્ઞમાં જ પ્લસ ગ। નીચેનામાંથી કઈ સમસ્યા વર્તમાનમાં વૈશ્વિક સમસ્યા છે? તો આપણે તે આવશે આતંકવાદ, આતંકવાદ અત્યારે વૈશ્વિક સમસ્યા છે। ત્યારબાદ છે લોકસભાના વર્તમાન મહિલા અધ્યક્ષ કોણ છે ભારતના? તો તે આવશે આપણે સુમિત્રા
મહાજન આવશે. તો સુમિત્રા મહાજન આપણે હાલના મહિલા અધ્યક્ષ છે લોકસભાના. ત્યારબાદ છે મિત્રો, આર્થિક દ્રષ્ટિથી ભારતનો સમાવેશ કેવા પ્રકારના દેશોમાં થાય છે? તો તે છે આપણો વિકાસશીલ દેશોમાં થાય છે. તો મિત્રો, ભારતનો સમાવેશ વિકાસશીલ દેશોમાં થાય છે. તો આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, વર્તમાનમાં ભારતીય સંઘમાં કેટલા રાજ્યો અસ્તિત્વમાં છે? તો આપણે બહુ ઇઝી ક્વેશ્ચન છે કે 29 રાજ્યો છે. ત્યારબાદ છે, પોંગલ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે? તો પોંગલ જે છે તે તમિલનાડુ રાજ્ય જે છે તેનો મુખ્ય તહેવાર છે. તો આપણે યાદ રાખીશું, પોંગલ તમિલનાડુ. ત્યારબાદ છે, ગુજરાતમાં કન્યા કેળવણીના ઉત્તેજન માટે કઈ યોજના અમલમાં છે? તો તે યોજના છે વિદ્યાલક્ષ્મી બોન્ડ. તો તે યોજના અમલમાં છે. તો મિત્રો, ત્યારબાદ છે, પલાસીનું યુદ્ધ ક્યારે થયું હતું? તો પલાસીનું યુદ્ધ આપણે બધાને યાદ છે 23 જૂન ના રોજ થયું હતું. પણ આપણે યાદ રાખીશું 23 જૂન 1757 ના રોજ પલાસીનું યુદ્ધ થયું હતું. ત્યારબાદ મિત્રો છે મેથ્સનો ક્વેશ્ચન. તો આ મેથ્સનો ક્વેશ્ચન જે છે તે તમે સોલ્વ કરી લેજો, કે જેનો આન્સર આવે છે 250. ત્યારબાદ છે મિત્રો, વારિસ શબ્દનો અર્થ જણાવો. તો વારિસ શબ્દનો જે અર્થ જે છે તેનો અર્થ છે જે વાદળ થાય છે. ત્યારબાદ છે, આ લીસા પાન પર બરાબર લખાતું નથી. તો આ વાક્યમાં વિશેષણ કયું છે? તો આ પાના પર કયા પાના પર? આ લીસા પાના પર. તો લીસા જે છે તે આપણું વિશેષણ આવશે. તો મિત્રો, આપણો બી આપણો આન્સર આવશે, બી લીસા. ત્યારબાદ છે આપણે બ્લેન્ક પૂરવાન છે. હેવ યુ સીન બ્લેન્ક હિયર? તો હેવ યુ સીન, તો હવે આ બ્લેન્ક જે છે તો બ્લેન્કમાં આપણે આન્સર પૂરવાન છે. તો તેમાં આપણો આન્સર આવશે સી ચિલ્ડ્રન્સ પાર્ક. તો મિત્રો, આપણો આન્સર આવશે હેવ યુ સીન ચિલ્ડ્રન્સ પાર્ક હિયર? તો આપણો તે આન્સર આવશે. નીચેનામાંથી કયું પાત્ર સરસ્વતી ચંદ્રનું છે? તો અહીં જે ચાર ઓપ્શન છે તેમાંથી અલોક કિશોરી જે પાત્ર જે છે તે મિત્રો સરસ્વતી ચંદ્રનું છે. ત્યારબાદ 57 નો ક્વેશ્ચન છે આપણો, દોડની સ્પર્ધામાં હંમેશા પહેલો રહેતો સૌથી પાછળ રહી જવામાં. તો અહીં અલંકાર કયો છે? તો અહીં પ્રશંસા દ્વારા નિંદા કરવામાં આવી છે. તો મિત્રો, તો આપણો આન્સર આવશે વ્યાસૃતિ. આપણો આવશે ડી વ્યાસૃતિ. મોઢેરામાં વિશ્વ વારસાનું કયું સ્થળ આવેલું છે? તો આપણને બધાને ખબર જ હોવી જોઈએ કે મોઢેરામાં સૂર્ય મંદિર વિશ્વ વારસાનું સ્થળ આવેલું છે. ત્યારબાદનો છે ક્વેશ્ચન, નવો ન્યૂ છે આપણા માટે, શ્રી મોહનજી ભાગવત કયા સંઘના સરસંઘ ચાલક છે? તો મોહનજી ભાગવત જે છે તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જે છે તે સંઘના સરસંઘ ચાલક છે. તો તે આપણે યાદ રાખીશું. તો ત્યારબાદ છે, બોધગમના બૌદ્ધ ધર્મ જે છે તેના પવિત્ર ગ્રંથનું નામ શું છે? તો મિત્રો, આ ક્વેશ્ચન ઘણી વાર રિપીટ થઈ ગયો છે. તો આપણે યાદ રાખીશું, બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથનું નામ જે છે તે છે ત્રિપિટક. ત્યારબાદનો ક્વેશ્ચન છે, -5 અને 5 વચ્ચે આવતા ઘન પૂર્ણકોની સંખ્યા કેટલી હોય? તો આપણા ઓપ્શનમાંથી આપણે આવે છે 4. તો 4 જે છે -5 અને 5 વચ્ચે, એટલા 4 ઘન પૂર્ણાંક આવે છે. ત્યારબાદનો છે, સમૂહ નૃત્યમાં લયબદ્ધ રીતે ગાવામાં આવતા ગીત વિષયને શું કહેવામાં આવે છે? તો ગીત વિષય જે છે તેને રાસ કહેવામાં આવે છે. ત્યારબાદ છે, આ દવા દૂધ સાથે લેજો. તો આ જે છે વાક્યનો પ્રકાર કેવો છે? તો આ વાક્યનો પ્રકાર છે આજ્ઞાત વાક્ય. તો ત્યારબાદ છે, છંદ એ શેનું માપ છે? તો આપણે યાદ રાખીશું, છંદ એ કાવ્યનું માપ છે. તો આપણો આન્સર આવશે ડી કાવ્યનું વાક્ય. ત્યારબાદ છે મિત્રો, ધ કાર્ટ વોઝ ડ્રીવન બ્લેન્ક બ્લોક. તો આપણે 4 ઓપ્શન માંથી આવશે બાય. તો કોના દ્વારા? તો બ્લોક દ્વારા. તો આવશે આપણો આન્સર આવશે બાય. તો મિત્રો, આપણો 66મો ક્વેશ્ચન છે, સવારના નાસ્તા માટેનું એક શબ્દ જણાવો. તો સવારના નાસ્તાને આપણે શિરોમણ તરીકે ઓળખીએ છીએ. તો સવારના નાસ્તાને આપણે શિરોમણ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ 67નો ક્વેશ્ચન છે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કયા હકને બંધારણનો આત્મા કહ્યો છે? તો બંધારણીય ઈલાજોનો જે હક જે છે તેને બંધારણનો આત્મા કહ્યો છે. તો નીચેનામાંથી ક્યાંને એક અને માત્ર એક જ અવયવ છે? તો એક જે છે તેને એક અને માત્ર એક જ અવયવ છે. તો આપણો આન્સર આવશે બી એક. ત્યારબાદ છે, નિનાદનો સમાનાર્થી શબ્દ કયો થાય છે? તો નિનાદ એટલે ધ્વનિ થશે. તો આપણે યાદ રાખીશું, નિનાદ એટલે ધ્વનિ. તો આપણો ક્વેશ્ચન છે, 3 કલાકના સમયગાળાને શું કહેવાય છે? તો 3 કલાકનો સમયગાળો જે છે તે આપણે તેને પહર તરીકે ઓળખીએ છીએ. તો 3 કલાકના સમયગાળાને પ્રહર કહેવાય છે. ત્યારબાદ છે, હી ત્યારબાદ બ્લેન્ક ઇન ધ એક્ઝામ લાસ્ટ યર. તો હી આપણો આન્સર આવશે ડી લાસ્ટ યર. આપણે ભૂતકાળમાં આવે છે તો આપણે ઈડી આપણે લાગશે. તો 5ની પાછળ ઈડી પ્રત્યય. તો આપણો આન્સર આવશે ડી પાછળ. ત્યારબાદ છે, ભારતમાં સૌપ્રથમ નોબેલ પુરસ્કાર વિજેતા કોણ હતા? તો તે આપણો આન્સર આવશે રવિન્દ્રનાથ ટાગોર જે છે તે આપણા સૌપ્રથમ નોબેલ પુરસ્કાર વિજેતા હતા. એક બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થઈ શકે છે? તો એક બિંદુમાંથી જે છે તે અસંખ્ય રેખાઓ પસાર થઈ શકે છે. ત્યારબાદનો 74મો ક્વેશ્ચન છે, 1 ટન તલનો ભાવ રૂપિયા 75,000 હોય તો અડધા ક્વિન્ટલ તલનો ભાવ કેટલા રૂપિયા થાય?
તો અર્ધ ક્વિન્ટલ તલનો ભાવ જે છે તે 3,750 રૂપિયા થાય છે. ત્યારબાદ છે મુખડાની માયા લાગી રે આ પદ કોનું છે, તો મુખડાની માયામાં લાગી રે આ પદ જે છે તે મીરાબાઈનું છે, તો આપણો આન્સર છે સી મીરા. ત્યારબાદ છે નીચેનામાંથી કયા શબ્દનું લિંગ પરિવર્તન શક્ય નથી, તો આપણે જોઈ શકો છો જે પગ જે છે આપણો આન્સર એ, તેનું લિંગ પરિવર્તન જે છે તે શક્ય નથી. ત્યારબાદ મિત્રો છે બ્લેન્ક આપણે પૂરવાની છે, હી ડાઈડ બ્લેન્ક યર અગો, તો આપણો આન્સર આવશે આમાં બી એ આવશે, તો બ્લેન્કમાં આવશે એ, હી ડાઈડ અ યર અગો. ત્યારબાદ છે 78મો ક્વેશ્ચન, વર્તુળ આલેખમાં 25% એટલે કેટલા અંશ થાય, તો વર્તુળ આપણે ટોટલ 360 ડિગ્રી હોય છે, તો 25% એટલે 360 / 4 કરશો એટલે તમારો આન્સર આવી જશે બી 90 આવી જશે. ત્યારબાદ 79મો ક્વેશ્ચન છે, ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તું જ નામ, ગુણ તારા નિત ગાયે, થાય અમારા કામ, તો આ જે પંક્તિ જે છે તે પંક્તિમાં કુલ 37 અક્ષર છે, તો 37 માટે આપણે ઝૂલણા છંદ છે, તો મિત્રો 37 અક્ષર માટે આપણે ઝૂલણા છંદ. ત્યારબાદ છે અક્ષ શબ્દનો સમાનાર્થી શબ્દ લખો, તો અક્ષ એટલે ચક્ષુ થશે, તો અક્ષ એટલે ચક્ષુ. ત્યારબાદ છે નીચેનામાંથી સાચી સંધિ ઓળખી બતાવો, તો અહીં જે છે તેમાંથી સી જે છે વ્યોમ, વ્યોમ પ્લસ ઈસ, ત્યારે એમાંથી બને છે વ્યોમેશ, તે આપણી સાચી સંધિ છે, તો આ જે છે વ્યોમેશ તે આપણી સાચી સંધિ છે. ત્યારબાદ છે 82મો ક્વેશ્ચન છે, ભારતની રાષ્ટ્રીય સ્વતંત્રતાની ચળવળમાં સને 1919માં કઈ મોટી ઘટના બની હતી, તો આપણને સૌને ખ્યાલ છે જલિયાવાલા બાગનો હત્યાકાંડ જે છે તે ઈસવીસન 1919માં બનેલો હતો, તો 1919 જલિયાવાલા બાગનો હત્યાકાંડ. તો મિત્રો હવે પછીનો ક્વેશ્ચન છે, પતિ શબ્દનું શિષ્ટરૂપ જણાવો, તો પતિ શબ્દનું શિષ્ટરૂપ જે છે તે શું થશે, તો પતિ શબ્દનું શિષ્ટરૂપ જે થશે તે શ્રદ્ધા છે. નીચેનામાંથી કયા સરોવરનો ઉપયોગ મીઠું પકાવવા માટે થાય છે, તો જે સાંભર સરોવર જે છે આપણે સૌ ઓળખીએ છીએ કે સાંભર સરોવરનો ઉપયોગ જે છે તે મીઠું પકાવવા માટે થાય છે. ત્યારબાદ છે નિશ્ચિત શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો, તો નિશ્ચિત શબ્દ જે છે તેનો વિરુદ્ધાર્થી શબ્દ જે છે તે શું થશે, તો તે સી વિભાવરી થશે. ત્યારબાદ છે બારના અવયવોની સંખ્યા કેટલી થશે, તો બારના અવયવોની સંખ્યા છે 6 જે છે તે બારના અવયવોની સંખ્યા છે, તો બારના અવયવ પાડો તો તેની સંખ્યા આપણને 6 મળશે. ભારતમાં પ્રથમ રાષ્ટ્રીય સ્વતંત્ર સંગ્રામ ક્યારે થયો હતો, તો સ્વતંત્ર સંગ્રામ ભારતમાં સૌ પ્રથમ છે ને 1857માં થયો હતો, તો આપણો રાઈટ આન્સર થશે બી 1857. નીચેનામાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે, તો આપણી એ જે છે 999.99 જે છે તે આપણો રાઈટ આન્સર થશે. ત્યારબાદ છે એક્સ પ્લસ વાય આખાનો સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ વાય આખાનો સ્ક્વેર બરાબર શું થશે, તો તેનો આપણો આન્સર આવે છે જે 4xy આવશે, તો તમે જે સોલ્વ કરશો તો તેનો આન્સર 4xy તમને મળી જશે. ત્યારબાદ છે મિત્રો 90મો ક્વેશ્ચન, ધીસ રોડ લીડ્સ ટુ અમદાવાદ, તો અહીં આપણો આન્સર આવશે ડી, તો ડી આવશે આપણો આન્સર ટુ, ધીસ રોડ લીડ્સ ટુ અમદાવાદ. તો ત્યારબાદ આપણે હવે નેક્સ્ટ જોઈએ, 2 જૂન 2014ના રોજ તેલંગાણા રાજ્ય કયા રાજ્યમાંથી જુદું થઈ નવું રાજ્ય બન્યું હતું, તો જે આંધ્રપ્રદેશ છે તો આંધ્રપ્રદેશમાંથી તે નવું રાજ્ય બન્યું હતું. ત્યારબાદ મિત્રો છે 0.6ની વ્યસ્ત સંખ્યા લખો, તો 0.6ને આપણે 6 ના છેદમાં 10 લખી શકીએ, તો તેની વ્યસ્ત સંખ્યા થશે 10 ના છેદમાં 6, તો આપણો આન્સર થશે ડી 10 ના છેદમાં 6. ત્યારબાદ છે બ્લેન્ક, ધ વિરાટ ઇઝ અ બ્લેન્ક એરક્રાફ્ટ કરિયર, તો આપણો આન્સર આવશે સી એન આવશે, ધ વિરાટ ઇઝ એન એરક્રાફ્ટ કેરિયર. ત્યારબાદ છે 94મો, એલ્યુમિનિયમ કઈ ધાતુમાંથી મેળવવામાં આવે છે, તો એલ્યુમિનિયમ જે છે તે બોક્સાઇટ ધાતુમાંથી મેળવવામાં આવે છે. તો મિત્રો ધ્રુતિ એટલે શું, તો મિત્રો ધ્રુતિ એટલે થશે ધીરજ, તો સી આપણો રાઈટ આન્સર થશે, ધ્રુતિ એટલે ધીરજ. ક્યાં કયું પ્રાણી સમગ્ર એશિયામાં માત્ર કચ્છના રણમાં જોવા મળે છે, તો આપણે જે ઘુડખર જે પ્રાણી છે તે માત્ર કચ્છના રણમાં જોવા મળે છે. ત્યારબાદ છે તાજેતરમાં જયપુરમાં રમાયેલી રણજી ટ્રોફી ક્રિકેટમાં તેવડી સરડી ફટકારનાર બીજો ગુજરાતી બેટ્સમેન કોણ હતો, તો જે સમિત ગોયલ જે છે તે આપણો બીજો બેટ્સમેન હતો ગુજરાતી બેટ્સમેન. ત્યારબાદ છે તાજેતરમાં રઘુવીર ચૌધરીને કયા પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા હતા, તો સી આપણો આન્સર આવશે, રઘુવીર ચૌધરીને જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવ્યો છે, તો મિત્રો આપણે સૌને યાદ છે. ત્યારબાદ છે ચીડના રસમાંથી શું બને છે, તો મિત્રો ચીડના રસમાંથી ટર્પેન્ટાઇન બને છે, તો આપણને યાદ છે કે ટીના રસમાંથી ટર્પેન્ટાઇન બને છે. ત્યારબાદ બહુ જ ઇઝી ક્વેશ્ચન છે, કોનો જન્મદિવસ શિક્ષણ દિન તરીકે ઉજવવામાં આવે છે, તો 4 ઓપ્શનમાંથી આપણે ઇઝીલી ટીક કરી શકીએ કે એ જે છે ડૉક્ટર રાધાકૃષ્ણ, તેનો જન્મદિવસ આપણે શિક્ષક દિન તરીકે ઉજવીએ છીએ. જો મિત્રો તમને આ મારું પેપર જે છે તમને સોલ્યુશન સારું લાગ્યું હોય, તો મિત્રો આવા જ વિડીયો તમે જો ડેલી મેળવવા માંગતા હો
તો ચેનલ સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો જેથી કરીને તમને આવા વિડીયો ડેલી જોવા મળે. તો ફ્રેન્ડ્સ, થેન્ક યુ ફોર વોચિંગ.